પેલા મારે છંદ ગાવો છે. ઈ પેલા ભૈલુભાઈ આખી વાત કરી દઉં કે બિલખાના પાદરમાં જેથી આઠ આઠ દિન હેલી લાગેલી બે વસ્તુમાં તિરાડ પડી છે દુનિયામાં. વાતતા વાતતા મને યાદ આવી ગયો આ પ્રસંગ. બે વસ્તુમાં તિરાડ પડી છે. ક્યાં તિરાડ પડી? એક, જ્યારે પોતાના દીકરાને બિલખાના પાદરમાં ચંગાવતી ખાંડવા બેઠી સતને માટે, તેથી ખાંડણીયું ફાટ્યું અને એમાંથી તિરાડ પડી. અને બીજી તિરાડ ક્યાં પડી છે કે વિશ્વ વિજેતા બને પછી સિકંદર પોતાની જનેતાને એટલું કહે છે કે અમ્મા, એ અમ્મા, મુજે સિકંદર કહે કે મત બુલા, મુજે સિકંદર કહે કે બુલાના, મુજે બેટા કહે કે મત બુલા. સિકંદર જ્યારે વિશ્વનો વિજેતા બની ગયો, ગણાઈને પૈસા આવી જાય ને ભૈલુભાઈ, એટલે બજારોમાં ગાડીઓ ફગતી જોઈ છો. આ ભાગશાળી ધીરવે કે ઇમામુદ્દીન રૂસવા ઢળતા મિનારા નામના પુસ્તકમાં સુવર્ણ અક્ષરે લખે છે કે દુનિયામાં દોલતનું અભિમાન કરે ને એને કહેજો કે એકવાર રૂસવાની મુલાકાત તો કરે. કહે મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. સાહેબ, સિકંદર જ્યારે વિશ્વનો વિજેતા બની જાય અને વિશ્વનો વિજેતા બન્યા પછી સિકંદરને અભિમાન આવે છે અને અભિમાનના મજગૂર બની અને પોતાની જનેતાને પોતાની માને એટલું કહે છે કે અમ્મા, મુજે બેટા કહે કે મત બોલાના, ક્યું બોલાવ, મુજે સિકંદર કહેના, અબ મેં વિશ્વ વિજેતા બન ગયા હું. હા, કાય બન ગયા હું, બની ગયો છું વિશ્વ વિજેતાનો, રાજા થઈ ગયો છું. એક દેશ બે દેશનો નહીં, આખા વિશ્વનો વિજેતા બની ગયો છું. મને હવે તારે સિકંદર કહીને બોલાવવાનો છે, મને બેટા કહી અને તું ન બોલાવતી. માને એમ થયું કાંઈ વાંધો નહીં, ગમે એમ તો મારો દીકરો છે ને. સિકંદર કહીને બોલાવવાનું ચાલુ કરી દીધું. છ મહિના, બાર મહિના, સાહેબ આયા એવા એ દુનિયામાં એકવાર જવાના છે. સિકંદરનું અવસાન થયું અને સિકંદરનો જનાજો નીકળ્યો. કબ્રસ્તાન સામે બે હાથને બારા રાખેલા. દુનિયાને ખબર પડે કે સિકંદર ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જાય છે. ટૂંકમાં વાત કરું, સિકંદરની દફનવિધિ થઈ ગઈ મુસલમાનના નિયમો પ્રમાણે. અવડનામે અલ્લા ભગડ ભાગ ભલ્લા, હવે કાહી ભલ્લા, રસૂલલ્લાહ સે ભારે કયા મત કે દિલ મે નન્ના મત ભિજાવે, મુસીબત ન પાવે જો હિંમત ન હારે. પાંચ ટાઈમનો નમાજી માણા સિકંદર. દફનવિધિ થઈ ગઈ કબ્રસ્તાનમાંથી બધા માણસો પાછા વિયાવ્યા. હવે સાંભળું જો, આ વાતનો સાર કવિયામાં આપે છે. એક મહિનો, બે મહિના, ત્રણ મહિને દીકરાની યાદ પોતાની જનેથાને આવે છે. એવી દુનિયાની કઈમાં હોય દીકરો ન સાંભળે. અને રાતે બારના ટકોરે અડધી રાતનો મજર ભાંગેલો અને સિકંદરની યાદ આવી અને પથારીમાંથી બેઠી થઈ અને સિકંદર, હે સિકંદર, સિકંદર, હે સિકંદર કરતી ગડગડતી ડોટ મૂકી અને નીકળી ગઈ એની જનેતાઓ. અને આ બરોબર અડધી રાતનો મજર ભાંગેલો કબ્રસ્તાનમાં આવી અને સિકંદરની જનેતા ઊભી રહી અને પડકારો કરે છે, સિકંદર, હે સિકંદર, સિકંદર, હે સિકંદરી પડકારો થયો. ત્યાં તો કબર ફાટી. એક સિકંદરના કબ્રસ્તાનમાં કબર ફાટી અને બીજું બિલખાના પાદરમાં પોતાનો દીકરો ખાંડવા બેઠીને તેથી હાંભેલામાં તિરાડ પડી અને એક કબ્રસ્તાનમાં સિકંદરની કબર માથે તિરાડ પડી. અને રાતે બારના ટકોરે તિરાડમાંથી કબર ફાટી, એમાંથી અવાજ આવ્યો તો અમ્મા, મુજે સિકંદર કહે કે મત બુલા, મુજે બેટા કહે કે બુલા સુકામ, કે માં આ ધરતીમાં ઢકાઈ ગયા પછી કબ્રસ્તાનમાં આવ્યા પછી મને ખબર પડી કે આ જેટલા હુતા ને એ બધા સિકંદર જ હુતા છે. આ કોઈ કમ નથી માં, મુજે સિકંદર કહે કે મત બુલાના માં, આ જેટલા હુતા એ સિકંદર હુતા છે. અને આ બે તિરાડ જ્યારે બિલખાના પાદરમાં પડી તેથી કવિની કવિતાની શરૂઆત થાય છે. આયા ઓલી ચંગા વાતીએ શીશ ખાંડ્યું હરખ ને ઉલ્લાસમાં, મારા દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. નંબરિયા પડે છે ભાઈ,
ફૂકે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ પણ ઓલો નાવે કંડીએ નાક મારો ઝાંઝડ જોગી દાસીઓ આ તો ફૂકે ટોપી ફેરવે વાદી મોરલી વગાડી વગાડીને ભૈલુભાઈ તૂટી જાય ને કોઈ દી કાકીડા કંડિયામાં નો આવે ભાઈ પણ ફણીધર નવ નવ હાથના લાંબા ફણીધર લાડવા જેવડા માથા લઈને એક એક ફૂફાડા મારીને દોઢ દોઢ નાડાવા લીલા ખડ હૂકવી દે આ મોરલીના સૂર સાંભળે ને તા તો ફેણું માંડી માંડીને બેઠા થઈ જાય હા એટલે અમારે મણીધર તો જોકે પ્રતાપ મામા તો હવે નીકળી ગયા પણ આ બધા બેઠા મણીધર છે કોઈ નાનાઈ નો હોય કોઈ મોટા નો હોય મારે કઈ એવી ટેવ નથી ખારું લગાડવું પણ સત્ય ઘટનાની વાત કરું બાપુ જેને જેને દુનિયામાં સમર્પણ અને ત્યાગ કર્યા છે એના જગતમાં જ્ઞાતિ ગમે હોય એના ઇતિહાસો હજી અમર બન્યા છે એટલા માટે મને છેલ્લા દુહામાં અને છંદમાં યાદ આવે ખાલી રંગ ના છાટણા એફલ વાળો દરબાર કાઠિયાની માથે આમ નાખે ધૂળેટી નો દી હતો અને છ મહિના નો બાળક ચાંપરાજ વાળો ઘોડિયામાં હુતા હુતા જોવે છે કાઠિયાની એફલ વાળા ને એટલું કહે છે કે દરબાર ચાંપરાજ ની નજર છે અને અવળું ફરી ગયેલો ચાંપરાજ વાળાને ઘોડિયામાં જોયો અને નક્કી કરી લીધું કે હવે દુનિયામાં જીવવાની મજા વહી ગઈ પોતાની જીભ કરડી અને જેતાણાના પાદરમાં એ કાઠિયાની જીવ કાઢી દીધો સાહેબ આવી જનેતા હોય ને એ ચાંપરાજ વાળા પોણા હિન્દુસ્તાનના સહેનશાને કઈ હકે સીમાડો વટવા દઉં તો જેતપુરના પાદરમાં ચાંપરાજ છો નો થયો હોય સાહેબ જેનું માથું પડી જાય અને જેનું ધડ લડતું લડતું હાલ્યું જાય સૌરાષ્ટ્રની રસધારમાં અને સોરઠી બારવટિયામાં ટાકેલી આ વાત છે કોઈ અતિશોક્તિની વાત નથી અટાણે તો મોટરસાઇકલ ઉપર ભૈલુભાઈ હાલા જતા હોય ને તા તો આંટિયું મારી ગયા હોય આપણે અવળું ફરી જવું પડે તમારી ભલી થાય તમારી હો મર્યાદાની તો છમુકી માવડતી દઈ નાખી ભાઈ ભાલ ગયો નિજ ઓરડે જાય યાર મુખ યાસાદ કર્યું કોટેલ ચાપો પીગ લે જીન વાસ્ત્ર મુખ હું પર ધર્યું કેદી જી ભુકરડીન જોગ માયા સીધા બી સ્રગવાસ માં મારા દેશની આવી આર્ય રામણી અમાર છે ઇતિહાસ માં ભાઈ અમાર છે ઇતિહાસ માં છેલ્લી વાત કરી દઉં કે હમણાં અયોધ્યાનો જે આખો મુદ્દો આવ્યો ને બાપુ મોદી સરકારે ભાજપ સરકારે જેને કદાચ નોલેજ હોય ને ખબર હોય બાબરની એક સલ્તનત હતી અને જેનો મધ્યાન તપતો તો મોગલ અકબરના શાહમાં એ દરબારમાં એનો સીધા જ લીટીના વંશજ અને છેલ્લો રાજા એટલે છેલ્લો એનો પ્રિન્સ યાકુબ તુસી નામનો એક મુસલમાનનો દીકરો છેલ્લે રામ મંદિર બનવાની વાત અયોધ્યાના પાદરમાં આવી બાબરી મસ્જિદ તોડી અને રામ મંદિર બનાવવાની જ્યારે વાત આવી બાબર સમ્રાટનો છેલ્લો વંશજ યાકુબ તુસી નામનો મુસલમાનનો દીકરો એટલું બોલ્યો તો જો અયોધ્યાના પાદરમાં રામ મંદિર બને તો હું પ્રતિજ્ઞા નહીં પણ જીભાન આપું છું પેલી હોનાની ઈંટાએ મારી હોય એમાં બીજી વાત ન હોય રામ મંદિર અયોધ્યામાં જ બનવું પડે સાહેબ આમાં ક્યાંય જ્ઞાતિના વાડા પાડવાની જરૂર નથી આયા હિન્દુનો દીકરો હોય કે મુસલમાનનો દીકરો હોય કુરાને શરીફમાં પૈગંબર સાહેબે લખ્યું છે સુવર્ણ અક્ષરે કે જે મુલ્કની હારે ગદ્દારી કરે જે મુલ્કની હારે વફાદારી ન રાખે એને પરવરદિગાર ક્યારે જન્નતમાં જગ્યા નહીં આપે સાહેબ વતનની હારે ગદ્દારી કરવા વાળો તમારી હારે બેહી તમારો ભાઈબંધ બની અને તમારી હારે ગદ્દારી કરવા વાળો માણસ એને દુનિયામાં ક્યારેય સ્વર્ગમાં સુખ નહીં મળે આવું ભાગવત અને કુરાને શરીફેની સાક્ષી આપીને જાય છે એટલા માટે મને યાદ આવે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુરદ હશે આજ્ઞા પિતાની પાળવાય તો વિકટ વનમાં જઈ વસે જાગીશું તો વૈભવ તણા સીતાવસી સહવાસમાં